ખેડૂત મિત્રો, આજે પણ આપણે ત્યાં રૂની ગાંસડી, કપાસ અને કપાસિયા ખોળમાં તેજી તરફી ટ્રેન્ડ છે તે અત્યારે પણ ચાલુ રહ્યો હોય તેવું વાયદા બજારને જોતા આપણને લાગી રહ્યું છે. આજે તારીખ 16/2/2024 ના રોજ પહેલા આપણે વિદેશી અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2024 જે ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે 11:44 આસપાસ 0.06 ના નોર્મલ ઘટાડા સાથે 94.69 આસપાસ અથડાઈ રહ્યો છે. અને આપણે હવે જે રૂની ગાંસડી, કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં કેવી વધઘટ ચાલી રહી છે તેની માહિતી 11:45 આસપાસની ખેડૂત મિત્રો બધા જ વાયદાની પોઝિશન છે, જેમાં આપણે રૂની ગાંસડીનો MCX કોટન કેન્ડી 28/2024 વાયદો પણ 200 રૂપિયા જેટલો વધીને 59,600 આસપાસ ચાલી રહ્યો છે. તો આપણો 31/2024 રૂની ગાંસડીનો વાયદો પણ નથી ઘટાડો કે નથી વધારો, 61,740 આસપાસ અત્યારે સ્થિર ચાલી રહ્યો છે. અને NCDEX ઉપરનો કપાસનો 30/2024 વાયદો પણ 2 રૂપિયા જેટલો વધીને 1548 આસપાસ ચાલી રહ્યો છે. તો આપણો કપાસિયા ખોળનો NCDEX ઉપરનો કોકુ ડકલ 20/2024 વાયદો 19 રૂપિયા જેટલો વધીને 2535 આસપાસ ચાલી રહ્યો છે. હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા બજાર ભાવની આપણે માહિતી મેળવીએ તો આજે તારીખ 16/2/2024 રોજ રાજકોટ 1511, વિરમગામ 1526, મોરબી 1500, સાવરકુંડલા 1501, ધારી 1431, ખેડબ્રહ્મા 1430. ખેડૂત મિત્રો, રાજકોટ ખાતે આજે ઊંચામાં ઊંચો 1511 જેટલો ભાવ છે તે બોલાયેલો છે. અને આવકની વાત કરીએ તો 3800 ક્વિન્ટલ જેટલી આજે આવક જોવા મળી હતી, જે આપણે 19,000 મણ જેટલી કપાસની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જોવા મળેલી હતી. ટૂંકમાં હજુ બીજા ભાવો આપણને નથી મળ્યા, પરંતુ આપણી પાસે માહિતી આવશે કે તરત જ તમારા સુધી સમય હશે તો ચોક્કસ પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન છે તે અમે ચોક્કસ કરશું. ખેડૂત મિત્રો, આજે ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતમાં 1500 ઉપરની સપાટીએ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે જોવા મળી રહ્યા છે. હવે આવકો પણ કદાચ ઘટશે અને વિદેશી વાયદાનો ખૂબ સારામાં સારો એવો સપોર્ટ મળશે તો કપાસના ભાવમાં પણ થોડો ઘણો સુધારો આવશે તેવું આપણને અત્યારે વાયદા બજારને જોતા લાગી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ, વિદેશી વાયદાઓ અને આપણે ત્યાં પણ ખૂબ સારી એવી રિકવરી વાયદા બજારમાં આવી રહી છે, છતાં પણ કપાસના ભાવો શા માટે નથી વધતા? તો ખેડૂત મિત્રો, અત્યારે અમારા નોલેજ મુજબ, અમારા અનુભવ મુજબ અને અમે જેટલું જાણીએ છીએ તેટલું તમને જણાવીએ તો અત્યારે જે નિકાસનો ફેક્ટર છે તે જોઈએ તેટલું કપાસના ભાવને સપોર્ટ નથી કરતું. હમણાં જો એકાદ દેશને ઋણની નિકાસનો ઓર્ડર મળે તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ચોક્કસ સુધારો આવી શકે તેમ છે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી પહોંચાડેલી છે. અમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો, પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય, જે સૂઝતું હોય, ટૂંકમાં આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.